ભ્રષ્ટાચારીઓને દૂર કરો, દૂર કરો. ભ્રષ્ટાચારીઓને દૂર કરો, દૂર કરો. ભ્રષ્ટાચારીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ આજે મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને આવેદનપત્ર આવાસ કૌભાંડ અંગે દેવા આવ્યા હતા. જે રીતે ચાર દિવસથી જે આ લોકો નાટક કરી રહ્યા હતા અધિકારીઓ અને પદાધિકારીઓ, તેની સ્પષ્ટતા કરવા આવ્યા હતા કે તમે જે સમિતિ રચી છે અને એ સમિતિના જે વડા તમે ટેકનિકલ વિભાગના આવાસ યોજનાના એને તમે વડા બનાવી અને આ તપાસ કરી રહ્યા છો, પણ પહેલાં તો એની જ જે ભૂમિકા છે એ શંકાસ્પદ છે અને એની જ્યારે એની ઉપર પણ આક્ષેપો હોય ત્યારે એને તમે આવી કોઈ સમિતિના વડા ન બનાવી શકાય અને એના પાસે કોઈ સમિતિની તપાસ ન હોવી જોઈએ. અમારી પહેલી જો વાત એ છે કે આ તપાસ સમિતિ જે હતી એને રદ કરવામાં આવે અને નોન કરપ્ટેડ અધિકારી નિલીપ રોય જેવા પોલીસ અધિકારી પાસેથી આની તપાસ કરાવવામાં આવે, જેથી કરીને અધિકારી અને પદાધિકારીની સ્પષ્ટતા થાય આમાં કોની કોની ભૂમિકા કેવી હતી, તો જ બહાર આવે. બાકી કોર્પોરેશનના જ અધિકારીઓ તપાસ કરે તો એ ક્યારેય પોતાના લોકોની સામે પગલાં ના લઈએ. અને આમાં તો એવી આપણે એક કહેવત છે કે બિલાડીને તમે દૂધનું રખોપું કરવા દો, એ રીતે આ અલ્પબેનને દૂધનું રખોપું કરવા સમિતિમાં રાખ્યા કે જેથી કરીને કોઈની સામે કોઈ પગલાં ન લેવાય અને એની સામે જે કંઈ સંકેલો હોય એ કેમ કરાવી શકાય. બીજી વાત કે જે કોર્પોરેટરોની ભૂમિકાની વાત છે, તો કાયદાની અંદર બહુ સ્પષ્ટ જોગવાઈ છે, આની અંદર કોઈ તપાસની જરૂર જ નથી. સીધી વાત છે કે કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ કોર્પોરેટર પદ તરીકે પદ ઉપર આવે, શપથ લઈ લે, જનરલ બોર્ડમાં આવી ગયા બાદ એ કોઈ કોર્પોરેશનના કોઈ આવાસ ન મેળવી શકે, એ કે એનો પરિવાર ના મેળવી શકે અને ના કોઈ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટો લઈ શકે. ત્યારે આની અંદર સ્પષ્ટ પતિદેવ શ્રીએ પોતાના નામે આમાં કોટો લીધું છે એટલે એને ડિસ્ક્વોલિફાઈડ કરવા માટે બહુ રાહ જોવાની જરૂર નથી, તાત્કાલિક કરવું જોઈએ. અને ભાજપના પ્રમુખશ્રી જો ગરીબ લોકોને ન્યાય દેવાની વાત કરતા હોય તો પહેલાં પોતાના કોર્પોરેટરો પાસેથી રાજીનામા દેવડાવી દે કોર્પોરેટર પદે, તો એ સાચો ન્યાય કહેવાય. કારણ કે સંડોવાયેલાઓને હજી બચાવવા માટે ક્યાં સુધી તમે આવી તપાસ સમિતિઓ રચશો? એટલે અમારી ચોખીન ચટ માંગ છે કે કાયદા પ્રમાણે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ભાજપના પ્રમુખ પાસે ફરીથી ઈચ્છા રાખું છું કે લોકોને ભરમાવવા માટે માત્ર ચેરમેન પદેથી રાજીનામું તમારે નોર લેવાનું હોય, રાજીનામું તો એ કોર્પોરેશનની અંદર કમિશનરશ્રી પાસે જમા કરાવવાનું હોય, જે હજી સુધી થયું હોય એવું લાગતું નથી, ત્યારે એ રાજીનામું દે, પણ એની સાથે સાથે કોર્પોરેટર પદેથી પણ રાજીનામું દેવડાવી દે, અન્યથા એની સામે ડિસ્ક્વોલિફાઈડના તો પગલાં લેવા જ પડશે. ચોક્કસ આ બાબતે એક તપાસ કમિટી બનાવવામાં આવેલી છે અને કમિટીના મારફતેથી જે તપાસની કામગીરી છે તાત્કાલિક શરૂ પણ કરી દેવામાં આવેલી છે. એટલે જે ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટનું રીવેરિફિકેશન થાય, રીવેરિફિકેશનની સાથે સાથે જે પોલિસીની ગાઈડલાઈન પ્રમાણે પણ સ્થળ સ્થિતિ પ્રમાણે પણ એનું વેરિફિકેશન થાય અને સાથે સાથે અન્ય માધ્યમો જેવા કે ટેક્સ માટેની આપણી પાસેની વિગતો અવેલેબલ હોય અને એ ઉપરાંત પણ આપણને અલગ અલગ માધ્યમો તરફથી જે ડિટેલ વગેરે મળી હોય એનું એકચ્યુઅલમાં સ્થળ લેવલે, ગ્રાઉન્ડ લેવલે એનું રીવેરિફિકેશન થાય, ચેકિંગ થાય, એ કાર્યવાહી ઓલરેડી પૂર્ણ કરી દેવામાં આવેલી છે. ખૂબ જ ટૂંક જ સમયમાં એ રિપોર્ટ આપણને સબમિટ થાય અને એ રિપોર્ટના આધારે જે પણ એમાં કાયદાકીય પગલાઓ લેવાના થતા હોય એ તમામ પગલાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. મેં વાત કરી એમ જે પણ એમાં કાયદાકીય રીતે જે પણ ઉચિત પગલાઓ લેવાના થશે એ તમામ પગલાઓ એમાં સુનિશ્ચિત કરવામાં આવશે. તપાસ ઓલમોસ્ટ પૂર્ણ કરી દેવામાં આવેલી છે અને મેં વાત કરી એમ ખૂબ ટૂંક સમયમાં એનો અહેવાલ મેળવી અને અહેવાલના આધારે એની કાર્યવાહી પણ ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ચોક્કસ અલગ અલગ આવાસ યોજનાઓમાં સતત વેરિફિકેશન કરવામાં આવતું હોય છે અને એ વેરિફિકેશન દરમિયાન પણ નાના મોટા કિસ્સાઓ જ્યારે જ્યારે પણ ધ્યાન ઉપર આવતા હોય છે એ કિસ્સાઓ દરમિયાન પણ આપણે સીલિંગ વગેરેની પણ કાર્યવાહી કરતા હોય છે, રીવેરિફિકેશનની કાર્યવાહી પણ આપણે કરતા હોઈએ છીએ. એની જે નિયત પ્રક્રિયા છે પ્રક્રિયા પ્રમાણેની તમામ કાર્યવાહી આપણે કરતા જ હોઈએ છીએ અને આ કિસ્સામાં પણ આપણે મેં વાત કરી એમ સ્થળ સ્થિતિ પ્રમાણેની પણ આપણે ચકાસણી કરેલી છે અને માત્ર ડોક્યુમેન્ટનું જ રીવેરિફિકેશન નહીં પરંતુ અન્ય જે માધ્યમો આપણી પાસે છે ટેક્સ વગેરેના માધ્યમો છે કે જ્યાં આપણી પાસે
ડેટા વગેરે અવેલેબલ હોય એની સાથે રહી અને જે તે વ્યક્તિ છે કે અલગ અલગ વ્યક્તિ છે એ પ્રકારેનું ચોક્કસ સ્થળ ઉપર જઈને પણ આપણે વેરિફિકેશન પૂર્ણ કરી દીધેલું છે. એટલે ખૂબ જ ટૂંક સમયમાં એનો જે પણ કાયદાકીય રીતે નિર્ણય લેવાનો થાય છે એ અમે એન્શ્યોર કરીશું. ખાસ તો જે ડ્રોની કામગીરી કરવામાં આવી હતી તેને અત્યારે પબ્લિક ડોમેનમાંથી નીકાળી લેવામાં આવે, હવે ડ્રો કઈ રીતે હવે યોજાશે? દેખો, આમાં જે સાચા માણસો છે એ માણસોને ચોક્કસપણે એનો લાભ આપવા પાત્ર થાય છે, રાઈટ. જે માણસોનો શંકાસ્પદ હોય એ માણસોના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની રહેતી હોય છે. એટલે માની લો કે ચકાસણીના અંતે જે પણ લાભાર્થીઓના ડોક્યુમેન્ટ અને એઝ પર ગાઈડલાઈન એમને લાભાર્થી તરીકેનો લાભ આપવા પાત્ર જણાય છે એ લાભાર્થીઓને ચોક્કસપણે એમનો લાભ કન્ટિન્યુ રાખવામાં આવશે અને એમને એ પ્રમાણેની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં પણ આવશે. જ્યાં શંકાસ્પદ વસ્તુ છે એ કિસ્સાઓ પૂરતાંય અલગથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એટલે સાચો જે લાભાર્થી છે, સાચા લાભાર્થી, એમાં કંઈ ચિંતા કરવાનું રહેતું નથી. એનું જે એલોટમેન્ટની બધી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ આગળ ઉપર આપણે ચાલુ રાખીશું. ખાસ તો જે અધિકારીઓ ક્યાંક આમાં સંકળાયેલા છે તો એ અધિકારીઓ સામે કઈ પ્રકારના કાર્યવાહી? મેં જે વાત કરી એમાં જે કક્ષાએ જેનું જે ઇન્વોલ્વમેન્ટ જણાતું હશે એ જ પ્રકારે જે કાર્યવાહી કરવાની થતી હશે એ તમામ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. થેન્ક યુ સર.